गुड मॉर्निंग बाळको, आजनो आपणो विषय कल्लोल छे। एमां आपणे आजे वीडियो नथी बनाववाना, आपणे कल्लोलनुं पेपर स्टाइल जोवाना छे, जे पूरक परीक्षामां आपणने लेवानुं छे। ए तो आपणे पूरक परीक्षामां जे कल्लोलनुं पेपर स्टाइल पेपर मूकवाना छे, एनुं आ पेपरनुं एक माळखुं छे। तो केवी रीते आपणे पूछवाना छीए पेपर, એ હું તમને અહીંયા સમજાવીશ। તો આપણે ટોટલ 40 માર્ક્સનું પેપર હોય છે। એમાં છે પ્રશ્ન એક। મેં પ્રશ્ન એકમાં આપણે નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં લખો, એટલે પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં તમારે લખવાના હોય છે, જે 8 માર્ક્સના હોય છે, બરાબર। એ તમારે તૈયાર કરવાના છે કલ્લોલમાં। જેટલા પાઠ આપણે દિવાળી પછી ચલાવ્યા છે, દિવાળી પછીનો જેટલો અભ્યાસક્રમ અત્યાર સુધીના જેટલા વિડીયો આવેલા છે તમારા મોબાઈલમાં, એટલા બધા પાઠના તમારે એક એક વાક્યના પ્રશ્નોના જવાબ તૈયાર કરી લેવાના છે, ચોપડીમાંથી જ, બરાબર। ચોપડીમાંથી જ પૂછાશે। હવે છે પ્રશ્ન બે। કારીગરોમાં કોણ કયું સાધન વાપરે તે લખો। હવે કારીગરો જે છે, બધા અલગ અલગ કારીગરો કયું કામ કયું સાધનો વાપરે છે, એ લોકો કયા સાધનની મદદથી એમનો ધંધો ચલાવતા હોય છે, એ વિશે પૂછ્યું છે। દાખલા તરીકે ઉદાહરણ આપેલું છે, સોય કોણ વાપરે, તો દરજી વાપરે, એ રીતના, બરાબર। પછી જે પ્રશ્ન બેનો બ, મથી શરૂ થતા શબ્દો બનાવો। હવે મ વાળા શબ્દો તમારે જાતે બનાવવાના હોય છે, જે અહીંયા ઉદાહરણ આપીને સમજાવ્યું છે। એક મમરા, એ મથી ચાલુ થાય। બે માતા, મગ, એવા જો અહીંયા મના 3 શબ્દો બનાવ્યા છે। એવી રીતે કોઈ બી અક્ષર અહીંયા આપેલો હોઈ શકે, પ હોય, દ હોય, ભ હોય, એના તમારે 3 કે 4 શબ્દો બનાવવાના હોય છે। હવે છે પ્રશ્ન 3। તો પ્રશ્ન 3માં આપણે પૂછીશું, પાઠના આધારે જે વિગતો જેને લાગુ પડતી હોય તેના નામ જણાવો। હવે પાઠના આધારે જે વિગતો છે, એ કોણ આ વાક્ય કોણ બોલે છે એનું નામ લખવાનું હોય છે। ઉદાહરણ આપેલું છે અહીંયા, બજારનો વિડીયો ઉતારવો, તો કોણ હતું એ, આર્યન, એ રીતના, બરાબર। હવે છે પ્રશ્ન 3નો બ, બંધ બેસતા જોડકા યોગ્ય રીતે જોડો। તો અહીંયા જોડકા જોડવાના છે જે તમને આવડતા જ હોય છે। પ્રશ્ન 4, પ્રશ્ન 4માં વધારાના અક્ષરો દૂર કરી એ જ વાક્યમાંથી સાચું વાક્ય શોધી ફરીથી લખો। અહીંયા ઉદાહરણ આપેલું છે કે આ રીતના જે લખેલું છે વાક્ય, એ વાક્યમાં એક વાક્ય છુપાયેલું છે જેને તમારે શોધવાનું છે। તો અહીંયા છે આ હું, આ ભોસાણ, આવા, આ જા, આવું છું, તો એમાંથી જો આ ચેકી દઈને હું, આ બધા આ છે ચેકી દેવાના છે, અને લખજો હું ભણવા જા હું છું, અને બધા આ ચેકીને અહીંયા ફરીથી જવાબ લખવાનો, હું ભણવા જાઉં છું, તો એ વાક્યમાંથી શોધીને તમારે નવું વાક્ય નીકાળવાનું હોય છે, બરાબર। હવે છે પ્રશ્ન 4નો બ, અલગ હોય તેની ફરતે ગોળ કરો। તો આ રીતના ઉદાહરણ છે, જો જે અલગ પડતું હોય એની ઉપર ગોળ કરવાનું, જે સેમ હોય એની ઉપર ગોળ કરવાનું નથી, બરાબર। તો જો ઉદાહરણ આપેલું છે, ડુંગળી, બટાકા, ભીંડા, આ બધા થયા શાકભાજી। તો ડુંગળી, બટાકા, વાસણ અને ભીંડા, તો એમાં અલગ છે વાસણ, એટલે એની ફરતે આપણે ગોળ કરવાનું, એ રીતના પેપર સ્ટાઇલ છે, બરાબર। હવે પ્રશ્ન 5માં છે, વાક્યોને વાર્તાના ક્રમ મુજબ ગોઠવો। હવે એ વાર્તા કોઈ પણ પાઠની લીધેલી હશે, એમાં તમારે અવરહવર વાક્યો લખેલા હશે, જેને ક્રમમાં વાંચીને પહેલું વાક્ય કયું આવે એમાં ક્રમ મુજબ લખવાના હોય છે। દાખલા તરીકે પહેલું વાક્ય હોય કે બિલ્લી માસીને દિલ્હી જવું હતું, તે પહેલાં કોની જોડે ગઈ, ખેડૂત જોડે, પછી કોની જોડે ગઈ, પિંજરા જોડે, એ રીતના અવરહવર આપેલા હોય તો એને સીધા કરવાના હોય છે, બરાબર। તો પ્રશ્ન 5માં બ, વાક્ય જોઈને વાંચીને ફરીથી લખો। અહીંયા વાક્ય જે નીચે આપેલા હોય છે, એ વાક્યને સારા અક્ષરે ફરીથી જ લખવાના હોય છે, એવા ને એવા। તો આ આપણું કલ્લોલનું પેપરનું સ્ટાઇલ છે, જે પૂરક પરીક્ષામાં આપણે પૂછવાના છે એ। ઓકે ફ્રેન્ડ્સ, તમને બધી ખબર પડી ગઈ હશે, ઓકે, થેન્ક યુ। અને હા, તમારે પેપર તમારી ચોપડીમાંથી જ તૈયાર કરવાનું છે, સ્વાધ્યાય પોથીમાંથી કંઈ પૂછાવાનું નથી, બધું ચોપડીમાંથી પૂછાશે, તો ચોપડીમાંથી જ તૈયાર કરવું। ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ।